Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 25 જાન્યુઆરીના તમામ મહત્વના કરંટ અફેર વિશે. ડેઈલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડિયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની જે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે જોઈન કરી શકો છો. બાકી ટેલિગ્રામ ચેનલને તો તમે ટેલિગ્રામમાં સર્ચ કરીને પણ ફાઇન્ડ કરી શકો છો, માય જીઓ ટીકે લખશો એટલે તમને મળી જશે. શરૂ કરીએ આજનો વિડીયો 25 જાન્યુઆરી કરંટ અફેર. 5 પ્રશ્ન આપના રિવિઝન માટે, જેનો જવાબ આપે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. આજના 5 પ્રશ્ન તમારી સામે અવેલેબલ છે. પહેલો પ્રશ્ન, નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ એના કેટલામાં સંસ્કરણનું આયોજન હાલમાં કરવામાં આવેલું હતું? માંડુ ફેસ્ટિવલ એની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી હતી? વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ આની ઉજવણી ક્યારે થાય છે? અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કયા સ્થળેથી કરવામાં આવેલું? ઝારખંડ વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી છે? તો 5 પ્રશ્ન છે, ફટાફટ કોમેન્ટમાં આન્સર લખો. શરૂ કરીએ 25 જાન્યુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોની અંદર, તાજેતરમાં ભારતનું સૌ પ્રથમ મોડલ સ્પોર્ટ્સ વિલેજ કયું બનવાની જાહેરાત કરવામાં આવી છે? સૌ પ્રથમ મોડલ સ્પોર્ટ્સ વિલેજ, સૌથી પહેલાં તો આનો અર્થ શું? મોડલ સ્પોર્ટ્સ વિલેજ એટલે કે દરેક રમતો છે બરાબર, એની ફેસિલિટી એ ગામમાં અવેલેબલ હશે, તો આ પ્રકારનું ગામ બન્યું છે બહાદુરપુર. ઓપ્શન બી આપણો જવાબ છે. બહાદુરપુર છે સૌ પ્રથમ મોડલ સ્પોર્ટ્સ વિલેજ બનાવવા માટેની જાહેરાત કરવામાં. આ સિવાય પણ એક બીજું ગામ છે જેને મોડેલ સ્પોર્ટ્સ વિલેજ છે બનાવવામાં આવશે. એક છે બહાદુરપુર, બીજું છે ખેડીવીરન. તો કુલ આ 2 ગામ છે જેને મોડલ સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવશે, બહાદુરપુર અને ખેડીવીરન. બહાદુરપુર આવેલું છે પશ્ચિમ બંગાળમાં, ખેડીવીરન આવેલું છે ઉત્તર પ્રદેશમાં, બરાબર? તો ખાસ યાદ રાખી લેજો. હવે IMT એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી, એના સહયોગથી કોણ બનાવશે આ મોડલ સ્પોર્ટ્સ વિલેજ એટલે કે આદર્શ ખેલ ગ્રામ? એક NGO છે જેનું નામ છે સ્પોર્ટ્સ અવે ઓફ લાઈફ, એમના દ્વારા આદર્શ ખેલ ગ્રામ એટલે કે મોડલ સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવશે બહાદુરપુરને અને ખેડીવીરનને, બરાબર? તો આટલી વસ્તુઓમાંથી યાદ રાખજો. નેક્સ્ટ, તાજેતરમાં રામનાથ ગોયંકા એક્સેલન્સ એવોર્ડ 2020 કોના દ્વારા આપવામાં આવ્યા? જો પ્રશ્ન ખાસ વાંચજો, કોના દ્વારા આપવામાં આવેલા? તો રામનાથ ગોયંકા એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવેલા છે રામનાથ કોવિંદ દ્વારા. તો ઓપ્શન બી આપણો આન્સર છે. તો સેના માટે આપવામાં આવે, એક તો એમ પૂછાય પત્રકારિતા માટે, કોને આપવામાં આવ્યા એવું નહીં પૂછાય, કેમ કે ઘણા બધા એવોર્ડ જાહેર થયા છે, તો આમાંથી કોને આપવામાં આવ્યો એવું નહીં પૂછાય, બરાબર? તો કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે એવું પૂછાય. તો યાદ રાખજો, પત્રકારિતા માટે આપવામાં આવે છે રામનાથ ગોયંકા એક્સલન્સ એવોર્ડ. કોના દ્વારા અપાયા? રામનાથ કોવિંદ દ્વારા. સૌથી પહેલો અથવા તો શરૂઆત ક્યારે થઈ હતી? આ એવોર્ડની શરૂઆત થઈ હતી વર્ષ 2006માં. અને શું આપવામાં આવે છે? એક સર્ટિફિકેટ આપવામાં આવે છે આ એવોર્ડ મેળવનારને, અને 1,00,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 2018માં ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવેલો છે? અને DIFF પણ શોર્ટ ફોર્મમાં લખી શકાય, કદાચ GPSCમાં આ રીતે શોર્ટ ફોર્મ આવી જાય તો પણ ચિંતા ન કરતા, ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એનું પૂરું નામ છે, બરાબર? 2018મું સંસ્કરણ હતું અને આમાં બેસ્ટ ફિલ્મ બની છે કાસલ ઓફ ડ્રીમ. તો ઓપ્શન બી આપણો જવાબ છે. જોજો, ઓપ્શન કન્ફ્યુઝ કરે એ વાત છે, બધા ઓપ્શન ખાસ વાંચજો, બરાબર? આવી જ રીતે જ્યારે પરીક્ષામાં પૂછાતું હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાં શું આન્સર આવશે, બરાબર? તો આ એક ઈરાનની ફિલ્મ છે. ક્વેશ્ચન એમ પણ પૂછાય કે આ કયા દેશની ફિલ્મ હતી? તો ઈરાનની. કેટલામું સંસ્કરણ હતું? 2018મું. બેસ્ટ ફિલ્મ કઈ બની? કાસલ ઓફ ડ્રીમ.
બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો બેસ્ટ ડાયરેક્ટર આ જે કાસલ ઓફ ડ્રીમ છે એના જે ડાયરેક્ટર હતા એને જ મળેલો છે. તો કાસલ ઓફ ડ્રીમના ડાયરેક્ટર પણ ખાસ યાદ રાખજો, રેઝા મીરકારીમી. એમને આ ફિલ્મ કાસલ ઓફ ડ્રીમ માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવેલો છે. બેસ્ટ ઓડિયન્સનો એવોર્ડ કઈ ફિલ્મને મળેલો છે? તો બેસ્ટ ઓડિયન્સનો એવોર્ડ મળેલો છે ફાઇનલી લવને. અને આપણા ઇન્ડિયાની ફિલ્મ હતી, અંજન દત્ત દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી હતી. તો ડાયરેક્ટર કોણ હતા? અંજન દત્ત. બેસ્ટ એક્ટર છે, બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવેલો છે? લુઈસ એબ્યુએલને આપવામાં આવેલો છે બેસ્ટ એક્ટરનો એવોર્ડ. ત્યાર પછીની વાત કરીએ તો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને આપવામાં છે? બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવેલો છે કુલ 3 એક્ટ્રેસને. કોણ કોણ છે એમાં? અરેઝુ એરિયાપુર, બીજા છે ફેરેસ્તા અફસર અને ત્રીજા છે હસીબા ઇબ્રાહિમી. તો કુલ 3 વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવેલા છે બેસ્ટ એક્ટ્રેસ માટે. તો આટલા એવોર્ડ તમારે મહત્ત્વના છે, જેટલા પણ મહત્ત્વના છે એ એવોર્ડ માત્ર અહીંયા કવર કરેલા છે, બાકીના એટલા બધા અગત્યના નથી, બરાબર? તો આટલી વસ્તુ ખાસ ક્લિયર કરી લેજો અને યાદ રાખી લેજો. નેક્સ્ટ, તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ 2020, એમાં ભારત કેટલામાં ક્રમ ઉપર છે? તો ગ્લોબલ સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ એમાં ભારત છે 74માં ક્રમ ઉપર. તો ઓપ્શન ડી આપણો જવાબ છે 76. તો અહીં તમે જોઈ શકો છો, પહેલા ક્રમ પર છે ડેનમાર્ક, બીજા ક્રમ પર છે નોર્વે, ત્રીજા ક્રમ પર છે ફિનલેન્ડ. સ્કોર પણ જોઈ શકો છો, બરાબર? તો 1-3 ક્રમ છે તમને અહીંયા આપેલા છે, બરાબર? પહેલા ક્રમ ઉપર ડેનમાર્ક, નોર્વે બીજા ક્રમ પર અને ત્રીજા ક્રમ પર ફિનલેન્ડ. ભારત છે 76માં ક્રમ ઉપર. ખાસ મહત્ત્વનો પોઈન્ટ, આ રેન્કિંગ કોના દ્વારા જાહેર કરવામાં આવી? તો રેન્કિંગ જાહેર કરવામાં આવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે પણ થોડીક જાણકારી મેળવી લઈએ. મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જીનેવામાં. સ્થાપના થઈ હતી 1971. સ્થાપક કોણ હતા? ક્લાઉસ સ્વાબ, બરાબર? તો આટલી વસ્તુ આમાંથી યાદ રાખજો. નેક્સ્ટ, તાજેતરમાં જાન્યુઆરી 2020 જાહેર થયેલ આઈસીસી વન ડે રેન્કિંગ 2020, એમાં પ્રથમ ક્રમ પર કોણ રહ્યું છે? તો આઈસીસી વન ડે રેન્કિંગ તાજેતરમાં જ જાહેર થઈ છે. બાકી આઈસીસી વિશે બધું ખબર જ છે તમને, બરાબર? તો અત્યારે અહીંયા આપણે રિપીટેશન નથી કરતા, બરાબર? તો આ વન ડે રેન્કિંગ જાહેર થઈ છે હાલમાં, એમાં પ્રથમ ક્રમ પર છે વિરાટ કોહલી. તો વિરાટ કોહલી પ્રથમ ક્રમ પર છે, ઓપ્શન સી જવાબ છે. તો વિરાટ કોહલી પ્રથમ ક્રમ પર, બીજા ક્રમ પર રોહિત શર્મા, અને જે બાબર આઝમ છે પાકિસ્તાનના ખેલાડી છે એ આ રેન્કિંગમાં ત્રીજા ક્રમ પર છે, બરાબર? ક્વેશ્ચન એમ પણ આવે કે બાબર આઝમ કેટલામાં ક્રમ પર છે, તો યાદ રાખજો ત્રીજા ક્રમ પર. રેર કેસમાં જ આવું આવે, પરંતુ કદાચ જીપીએસસીમાં સેન્ટેન્સ સ્વરૂપે આવતું હોય એમાં કદાચ આવું સેન્ટેન્સ આપે કે પહેલા ક્રમ પર ફલાણો વ્યક્તિ હતો, બીજા ક્રમ પર ફલાણો વ્યક્તિ હતો અને ત્રીજા ક્રમ પર ફલાણો વ્યક્તિ હતો. આ રીતનું પૂછી શકાય. ફટાફટ જોઈએ આજના ક્વિક ન્યૂઝ. તો સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝની અંદર, તાજેતરમાં રાષ્ટ્રીય જળ નીતિ માટે એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું, આ સમિતિના અધ્યક્ષ કોણ હશે? તો આ રાષ્ટ્રીય જળ નીતિની સમિતિ હશે એના અધ્યક્ષ હશે મિહિર શાહ. નેક્સ્ટ, ઉબર ઇટ્સ નામની જે કંપની હતી એને કઈ કંપનીએ ખરીદી લીધી? તો ઉબર ઇટ્સ છે એ ફૂડ ડિલિવરી માટેની કંપની હતી અને એને બીજી એક ફૂડ ડિલિવરી કંપની જેનું નામ છે ઝોમેટો એણે ખરીદી લીધી છે. તાજેતરમાં આઈસીપી ઇન્ટિગ્રેટેડ, જેનો અર્થ પૂરું નામ થાય છે ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ, ઓકે? તો આઈસીપી વિરાટનગર એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? આ આઈસીપી વિરાટનગર છે એક ચેકપોસ્ટ છે અને ભારત અને નેપાળ વચ્ચેની બોર્ડર વચ્ચે આવેલું છે, બરાબર? તો ભારત અને નેપાળની જે બોર્ડર છે ત્યાં આ બનેલું છે. તો આનું ઉદ્ઘાટન કરેલું છે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. નેક્સ્ટ, તાજેતરમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોન એનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલું? તો ફિટ ઇન્ડિયા સાયક્લોથોન એનું આયોજન કરવામાં આવ્યું હતું ગોવા ખાતે, ભારતમાં ગોવા ખાતે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં જાહેર થયેલ વોટર મેનેજમેન્ટની રેન્કિંગમાં
કયું રાજ્ય પ્રથમ ક્રમ પર રહ્યું? તો વોટર મેનેજમેન્ટ રેન્કિંગ તાજેતરમાં જાહેર કરવામાં આવેલી, તો એમાં પ્રથમ ક્રમ પર રહ્યું છે આપણું ગુજરાત, બીજા ક્રમ પર છે રાજસ્થાન, અને સૌથી ખરાબ પરફોર્મન્સ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશનું રહ્યું? તો એમાં જવાબ આવશે દિલ્હી. બરાબર, અંતિમ ક્રમ પર છે દિલ્હી. વોટર મેનેજમેન્ટની બાબતમાં સૌથી ખરાબ બાબત હોય તો દિલ્હીની. તાજેતરમાં કયા રાજ્યની સરકારે દિવ્યાંગ વ્યક્તિઓને માટે દુકાન અથવા તો સ્ટોલ આપવાની જાહેરાત કરી છે? તો આ રાજ્ય છે ઉત્તરપ્રદેશ. ઉત્તરપ્રદેશની સરકારે દિવ્યાંગ વ્યક્તિઓ માટે દુકાન અને સ્ટોલ આપવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ, તાજેતરમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2020 એમાં મહિલાઓનું ટાઇટલ કોણે જીત્યું છે? તો ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2020 એમાં મહિલા માટેનું ટાઇટલ જીતેલું છે. પહેલાં તો આ કઈ રમતનું ટુર્નામેન્ટ છે એ ખાસ યાદ રાખજો. બરાબર, આ ટેનિસની નથી, આ બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. કઈ છે? બેડમિન્ટન ટુર્નામેન્ટ. બરાબર, તો ઇન્ડોનેશિયા માસ્ટર એનું ટાઇટલ જીતેલું છે રચનોક ઇટનોને, અને થાઈલેન્ડના ખેલાડી છે. બરાબર, પુરુષોમાં કોણે જીત્યું? પુરુષોમાં જીતેલું છે એન્થોની સિનિસુકાએ, અને એ ઇન્ડોનેશિયાના ખેલાડી છે. બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખજો. બીજી એક મહત્ત્વની વાત, ગઈકાલનો વિડીયો જે હતો એમાં મેં એક ક્વેશ્ચન હતો ક્વિક ન્યૂઝની અંદર, રોમ રેન્કિંગ સિરીઝ. બરાબર, એમાં જે બજરંગ પુનિયા છે, બરાબર, એણે કઈ કેટેગરીમાં ગોલ્ડ જીતેલો? તો મારાથી એવું કહેવાય ગયેલું હતું કે 63 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ જીતેલો, પરંતુ 63 કિલોગ્રામની 65 કિલોગ્રામ, એટલું કરેક્શન કરી લેજો. 65 કિલોગ્રામની કેટેગરીની અંદર બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીતેલો છે. હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ પણ સ્ટુડન્ટનો એક માર્ક પણ કટ થાય, તો પ્લીઝ એટલું કરેક્શન કરી લેજો. એક નાનકડી મિસ્ટેક થઈ ગયેલી હતી ગઈકાલના વિડીયોમાં. ડિપ્લોમેટ ક્રિકેટ કપ 2020નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો ડિપ્લોમેટ ક્રિકેટ કપ એમાં જીત્યું કોણે એવું પૂછાય તો ભારત. હરાવ્યું કોને? તો પાકિસ્તાનને. અને કયા આયોજન કરવામાં આવેલું હતું કયા દેશમાં એવું પૂછાય તો યાદ રાખજો, UAE, સંયુક્ત અરબ અમીરાત. તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ એનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું? તો આનું આયોજન થયેલું હતું પુડુચેરી ખાતે. ભારતના જે ગણતંત્ર સમારોહ છે એમાં કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બનશે? ઘણી વખત આ ક્વેશ્ચન મેં તમને ડિસ્કસ કરેલો જ છે, આન્સર આવડવો જ જોઈએ. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેનું નામ છે જેર બોલ્સોનારો, એ આપણા રિપબ્લિક ડેના મુખ્ય ગેસ્ટ હશે. બહુ મસ્ત ક્વેશ્ચન છે. હવે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2020 કોના દ્વારા આપવામાં આવ્યા? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવેલા આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા. હવે આ ક્વેશ્ચન જ્યારે પૂછાય, બરાબર, ત્યારે પહેલો ઓપ્શન આપેલો હોય નરેન્દ્રભાઈ મોદી અને બીજો હોય રામનાથ કોવિંદ. બરાબર, અથવા તો રામનાથ કોવિંદ સાવ એન્ડમાં આપે. બરાબર, અહીંયા આપણે પ્રધાનમંત્રી જોઈ અને નરેન્દ્ર મોદી 100% લખીને આવીએ. બરાબર, પરંતુ યાદ રાખજો, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા રામનાથ કોવિંદ દ્વારા. બરાબર, તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યે સ્કૂલોમાં બંધારણની પ્રસ્તાવના જે છે એ વાંચવી ફરજિયાત કરી છે? તો કયા રાજ્યની સરકારે સ્કૂલોમાં બંધારણની પ્રસ્તાવના વાંચવી ફરજિયાત કરી છે? આ સરકાર છે મહારાષ્ટ્રની. બરાબર, તો મહારાષ્ટ્રની સરકારે જે સ્કૂલો છે એમાં બંધારણની પ્રસ્તાવના વાંચવી ફરજિયાત કરી દીધી છે. વાત કરીએ આજના 5 પ્રશ્નોની. નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ એનું આયોજન થયેલું હતું નવી દિલ્હી ખાતે, 11મું સંસ્કરણ હતું. કેટલામું? 11મું. ચલો, આની થીમ કોઈને યાદ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. માંડુ ફેસ્ટિવલ એની ઉજવણી થઈ હતી મધ્યપ્રદેશમાં, 1લું સંસ્કરણ હતું. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ એની ઉજવણી થઈ હતી 2 ડિસેમ્બરે. અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કયા સ્થળે કરવામાં આવ્યું? બિહારના પટનામાં. રાજ્ય પૂછાય તો બિહાર. ઝારખંડ વિધાનસભાની સીટોની સંખ્યા કેટલી હતી? વિધાનસભાની સીટોની સંખ્યા હતી 81. ચલો, લોકસભા રાજ્યસભાની વિધાનસભાની સીટો ઝારખંડ માટે કોઈને યાદ હોય તો એ પણ કોમેન્ટમાં જરૂર લખજો. ઓકે, તો આ તો આજનો વિડીયો. મજા આવી તો લાઇક જરૂર કરજો, શેર કરજો આપણા મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રિ.